હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા ફ્રેન્ડ્સ, ગયા વિડીયોમાં આપણે કયો પાઠ શીખતા હતા? કોણ કહેશે મને, બોલો? હા, આપણે પાઠ 12 આપણા કામ એ શીખતા હતા, પરંતુ એ પાઠ અધૂરો રહી ગયો હતો, બરાબર ને? તો ચાલો આજે આપણે એ પાઠને આગળ સમજીએ. બાર મિત્રો, આપણે જે વ્યવસાયકારો છે તો તેમના સાધનો, તેમનું કાર્યક્ષેત્ર, બરાબર ને, તેમના વિશે આપણે જોતા હતા, તો જ તે હજુ અધૂરા રહી ગયા હતા. તો ચાલો આજે આપણે તેને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, આ છે ટ્રાફિક પોલીસ. તમે બધાએ તો જોયા જ હશે, જોયા છે ને બધાએ? હા ફ્રેન્ડ્સ, ટ્રાફિક પોલીસ છે તે વાહન વ્યવહારના નિયંત્રણનું કાર્ય કરે છે. તેમના સાધનો લાકડી અને સીટી છે, અને તેમનું કાર્યક્ષેત્ર એ જે તે વિસ્તારનો માર્ગ તેનું કાર્યક્ષેત્ર છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? કોણ કહેશે મને, બોલો? હા, આ નર્સ છે. અને નર્સ એ શું કામ કરે છે, કોણ કહેશે? હા, નર્સ દર્દીની સંભાળ રાખવાનું અને ડૉક્ટરની સૂચના મુજબ દર્દીને દવા ઇન્જેક્શન આપવાનું કામ કરે છે. અને થર્મોમીટર, ઇન્જેક્શન એ તેના સાધન છે. અને નર્સનું કાર્યક્ષેત્ર એ દવાખાનું છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? કોણ કહેશે મને? હા, આ એ ઇલેક્ટ્રિશિયન છે. તેઓ ઘરમાં કે ઘરની બહાર વીજળીથી ચાલતા સાધનો રિપેર કરવાનું તેમજ ઘરમાં વીજળી માટે વાયરિંગ કરવાનું કામ કરે છે. વીજળી આવે છે કે નહીં તે જાણવા માટે સ્ટેસ્ટર, પકડ એ તેમના મુખ્ય ઓજાર છે. અને તેમનું કાર્યક્ષેત્ર ઘર, દુકાન કે ઓફિસ હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? કોણ કહેશે મને? હા, વિમાન પરિચારિકા. અને તેને એર હોસ્ટેસ પણ કહેવામાં આવે છે. આ જે વિમાન પરિચારિકા હોય છે તે વિમાન યાત્રીઓને સેવા પૂરી પાડવાનું કામ કરે છે. અને તેમનું કાર્યક્ષેત્ર શું હશે? હા, તેમનું કાર્યક્ષેત્ર એ વિમાન છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? હા, મિકેનિક. અને મિકેનિક એ શું કામ કરે છે, કોણ કહેશે? હા, મિકેનિક એ વાહનોની સાર સંભાળ રાખવાનું અને તેને રિપેર કરવાનું કાર્ય કરે છે. અને તેના મુખ્ય ઓજાર કયા હશે? હા, પાના અને પકડ એ તેના મુખ્ય ઓજાર છે. અને મિકેનિક જે જગ્યાએ કામ કરે છે તેને ગેરેજ કહેવાય છે, અને તે તેનું કાર્યક્ષેત્ર હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? કોણ કહેશે મને? હા, આ સૈનિક છે. અને સૈનિક શું કામ કરે? બરાબર, સૈનિક દેશની રક્ષા કરવાનું કામ કરે છે. અને તેના મુખ્ય સાધન? હા, બંદૂક અને મશીન ગન એ તેના મુખ્ય સાધન છે. અને તેનું કાર્યક્ષેત્ર એ દેશની સીમાઓ છે, પરંતુ જરૂર પડે દેશની અંદર પણ તેઓ શાંતિ જાળવવાનું કાર્ય કરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કયો વ્યવસાયકાર છે, કોણ કહેશે મને? હા, બરાબર, ખેડૂત. અને ખેડૂત શું કરે? બરાબર છે, ખેડૂત ખેતી કરીને અનાજ, શાકભાજી ઉગાડે છે. અને તેના સાધનો કયા કયા હશે, કોણ કહેશે મને, બોલો? હા, હળ, ટ્રેક્ટર, થ્રેશર, પાવડો, કોદાળી એ તેમના મુખ્ય સાધનો છે. અને તેમનું કાર્યક્ષેત્ર એ ખેતર છે. અને ખેડૂત દુનિયાના લોકો માટે અનાજ પકવતો હોવાથી તેમને જગતનો તાટ પણ કહેવામાં આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ કોણ છે? હા, ચિત્રકાર. અને તે ચિત્ર દોરે છે અને તેમાં રંગ પૂરે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, પેન્સિલ, પીંછી, રંગ, રંગ માટેની ક્રે
તેમના મુખ્ય સાધન છે અને ચિત્રકામ જે સ્તરે ચિત્ર દોરે છે તે સ્થળ તેમનું કાર્યક્ષેત્ર છે. આમ જુદા જુદા વ્યવસાયકારો એ જુદા જુદા કાર્ય કરે છે. હવે બીજા થોડા વ્યવસાયકારોના કાર્ય જોઈએ. જેમ કે મારી ફૂલ છોડનું ધ્યાન રાખે છે, અગરિયા મીઠું પકવે છે, પશુપાલક હોય તે ગાય ભેંસને પાળીને દૂધ વેચે છે, પાયલટ વિમાન ચલાવે છે, કુંભાર માટીના વાસણો બનાવે છે, સોની ઘરેણા બનાવે છે, ડ્રાઈવર ગાડી ચલાવે છે, ન્યાયાધીશ ન્યાય આપવાનું કામ કરે છે, મોચી બૂટ ચંપલ સીવવાનું કામ કરે છે, કડીઓ બાંધકામ કરે છે, કાછીઓ શાકભાજી અને ફળ વેચે છે, વાળંદ વાળ કાપે છે અને દાઢી બનાવે છે. આ વ્યવસાયકારો આપણને ખૂબ જ ઉપયોગી છે. જો આ વ્યવસાયકારો ન હોય તો આપણા આ કાર્ય અટકી પડે છે. ફ્રેન્ડ્સ, આપણી આજુબાજુ ઘણા બધા બહુમાળી મકાનો પણ આવેલા હોય છે અને આ બહુમાળી મકાનમાં જુદા જુદા કાર્ય થતા હોય છે. તો કોઈ મને કહેશો કે આ બહુમાળી મકાનમાં કયા કયા જુદા જુદા કાર્ય થાય છે? કોણ કહેશે મને? બોલો. હા, બરાબર છે. તો ચાલો આજે આપણે આ બહુમાળી મકાનોમાં કયા કયા કાર્ય થાય છે તેની આજે આપણે વિગતવાર સમજૂતી મેળવીએ. બાર મિત્રો, જેમ કે કોલેજમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે, ત્યારબાદ ધર્મશાળામાં રહેવાની સગવડ આપવામાં આવે છે, ત્યારબાદ સિનેમા હોલમાં સિનેમા બતાવવામાં આવે છે, ત્યારબાદ ન્યાયાલયમાં ન્યાય અપાય છે, બેંક આપણા પૈસા ઘરેણા સાચવે છે અને ડેરીમાં દૂધ અને દૂધની બનાવટો બને છે. તો બાર મિત્રો, આ રીતે જુદા જુદા બહુમાળી મકાનોમાં જુદા જુદા કાર્યો થતા હોય છે. બાર મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયેલું કે નવું મકાન બનાવવા માટે ઘણા બધા લોકો કામ કરતા જો દેખાયા હતા, બરાબર ને? તો ફ્રેન્ડ્સ, બીજી એવી કઈ જગ્યા છે કે જ્યાં ઘણા બધા લોકો એકસાથે કામ કરે છે? કોણ કહેશે? બોલો. હા, શાળા, દવાખાનું, બરાબર ને? એવી ઘણી બધી જગ્યા છે. તો ચાલો આપણે જોઈએ કે ત્યાં એકસાથે ઘણા લોકો શું કામ કરે છે, કયા કયા કામ કરે છે વગેરે બાબતોની આજે આપણે માહિતી મેળવીએ. બાર મિત્રો, દવાખાનું, શાળા, રેસ્ટોરન્ટ, બેંક, પેટ્રોલ પંપ, મોલ, બસ સ્ટેશન વગેરે એવી જગ્યા છે કે જ્યાં એકથી વધારે લોકો એકબીજાની સાથે જોડાયેલા હોય છે. જેમ કે દવાખાનામાં ડૉક્ટર, નર્સ, વોચમેન, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, દવાની દુકાનવાળા વગેરે લોકો એકબીજાની સાથે જોડાયેલા છે, જેમાં દવાખાનામાં દર્દીની સારવાર થાય છે, ઓપરેશન થાય છે, દવા આપવામાં આવે છે, નવા ડૉક્ટર્સ અને સિસ્ટર્સને પ્રેક્ટિસ મળે છે, સ્વાસ્થ્ય સંબંધી સલાહ મળે છે. આમ દવાખાનામાં લોકો એકબીજા સાથે ઘણી બધી રીતે જોડાયેલા હોય છે. એવી જ રીતે ફ્રેન્ડ્સ, શાળામાં બધા લોકો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા હોય છે? કોણ કહેશે મને? આ તો તમને ખબર હોવી જ જોઈએ. હા, બરાબર છે. ફ્રેન્ડ્સ, શાળામાં આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વોચમેન, પટ્ટાવાળા, ક્લાર્ક, સ્કૂલ વાનના ડ્રાઈવર વગેરે લોકો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તો જોઈએ કે આ લોકો શું શું કામ કરે છે. તો ફ્રેન્ડ્સ, શાળામાં શિક્ષકો બાળકોને ભણાવવાનું કામ કરે છે, ત્યાર પછી લાઇબ્રેરિયન બુક શોધવામાં મદદ કરે છે, ત્યાર પછી આચાર્ય શાળાનું સંચાલન કરે છે, વિદ્યાર્થીઓ જે તમારા જેવા હોય છે તે ભણવા માટે આવે છે, ત્યારબાદ ભણવા સિવાયની નવી અન્ય પ્રવૃત્તિઓ જેવી કે રમતગમત પણ ત્યાં કરાવવામાં
આવે છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, સ્કૂલ વાનવાળા બાળકોને શાળાએ પહોંચાડે છે અને ફરીથી પાછા સાંજે ઘરે પહોંચાડે છે. અને વોચમેન બાળકોની સુરક્ષાનું ધ્યાન રાખે છે. તો આમ શાળામાં પણ ઘણા બધા લોકો એકબીજા સાથે સંકળાયેલા જોવા મળે છે. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આ પાઠ 12 એ અહીંયા અધૂરો રહી જાય છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. ઓકે, બાય બાય, ટેક કેર.